નમસ્કાર દર્શક મિત્રો, જુલમુખી આવાજ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો સ્માર્ટ સિટીના સપના દેખાડતા અધિકારીઓની વધુ એક પોલ બહાર આવવા પામી છે. વડોદરા મહાનગર સેવા સદન એક તરફ શહેરને સ્માર્ટ સિટી બનાવવામાં લાગે છે, પરંતુ જનતાની સુરક્ષાની બાબતમાં તેઓની સ્માર્ટ માનસિકતાનો અભાવ જોવા મળતો હોય તેમ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. અમારા ન્યૂઝ ચેનલ દ્વારા પ્રી મોન્સૂન અંગેની તંત્ર તથા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની વીજ વાયરોને નડતરરૂપ અને જોખમકારક વૃક્ષોની છટણી સંદર્ભમાં તથા શહેરમાં આડેધડ રીતે લગાડવામાં આવેલા જોખમી હોર્ડિંગ્સનો અહેવાલ રજૂ કરી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ તથા વડોદરા મહાનગર સેવા સદનના મેયર અને અધિકારીઓનું ધ્યાન દોરતા આ બંને મુદ્દે તંત્ર અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે અમારા ન્યૂઝ ચેનલ દ્વારા આજ રોજ વધુ એક લોક જાગૃતિ તથા સ્માર્ટ તંત્રને જગાડવા એક અહેવાલ રજૂ કર્યો, જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા પાણીગેટથી ઉમાચાર રસ્તા સુધીના રોડ વચ્ચે લગાડવામાં આવેલા ઇલેક્ટ્રિક પોલમાં વીજ વાયરો ખુલ્લી હાલતમાં જોવા મળ્યા. જો વરસાદ સમયે ભૂલથી પણ કોઈ વ્યક્તિ કે પશુ આ વીજ વાયરોને અડકી જાય તો આ હેવી લાઇનના વીજ કરંટથી જિંદગી જોખમાઈ શકે છે. આ જ રોડ ઉપર રાવપુરાના ધારાસભ્ય અને હાલના વિધાનસભા અધ્યક્ષ શ્રીનું રહેણાંક મકાન આવેલું છે તથા દર્ભાવતીના ધારાસભ્યની ઓફિસ તથા રહેઠાણ આવેલા છે. તેમ છતાં સ્માર્ટ સિટીના અધિકારીઓ દ્વારા ના તો કવરથી ના તો પ્લાસ્ટિક વીંટાળી આ વીજ વાયરોને કવર કરી લોકોને જીવનને સુરક્ષિત બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, જુલમુખી આવાજ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વાત કરીએ તો અમારા ન્યૂઝ ચેનલ દ્વારા વીજ વાયરોને નડતરરૂપ વૃક્ષોના અહેવાલ રજૂ કરતાં તંત્ર સફાળું જાગૃત થયું હતું અને MGVCL અને તંત્રએ સંકલન કરીને સમગ્ર વડોદરામાંથી વૃક્ષોની છટણી કરવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ અમારા જુલમકી આવાજ ન્યૂઝ ચેનલ દ્વારા વિસ્તારમાં લાગેલા સમગ્ર શહેરમાં લાગેલા હોર્ડિંગ્સ કે જે વાવાઝોડા દરમિયાન નુકસાનકારક થઈ શકે, લોકો માટે જોખમી સાબિત થઈ શકે, રાહદારીઓ માટે રાહદારી વાહનો માટે જોખમી સાબિત થઈ શકે તેના માટેનો એક અહેવાલ રજૂ કરતા તમામ શહેરમાંથી મોટા મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે અમે લોકો ફરીથી એક જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કર્યો છે કે ચોમાસું બેસી ગયું છે, ચોમાસાના આગમનની તૈયારીઓ છે. આ વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે વાઘોડિયા રોડ. આ વિસ્તારની અંદર પાણીગેડથી છેક ઉમાચાર રસ્તા સુધીના વીજ વાયરો, જે થાંભલાઓ છે મેઇન ડિવાઈડર વચ્ચે જે ઇલેક્ટ્રિકલ પોલ ઊભા છે એની અંદર જે ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લા છે, સ્વિચ બોર્ડ નથી અને MGVCL દ્વારા એના ઉપર પ્લાસ્ટિકનું કોઈ પ્રકારનું રેપિંગ કરવામાં નથી આવ્યું. વરસાદ અને ચોમાસા દરમિયાન પાણી ભરાયને લોકો જો ડિવાઈડરે ઓળંગતા ભૂલથી પણ હાથ ટચ થઈ જાય તો એ કરંટ લાગીને એનો જીવ પણ જઈ શકે એવા જોખમી હાલતમાં હોવા છતાં આજ સુધી MGVCLનું આ જગ્યા પર કોઈ ધ્યાન નથી. અને નવાઈની વાત તો એ છે કે આ જ રોડ ઉપર વિધાનસભા અધ્યક્ષનું મકાન પણ આવેલું છે, સાથે સાથે આ જ રોડ ઉપર દર્ભાવતીના ધારાસભ્ય પોતાની ઓફિસ પણ છે અને તેઓનું રહેણાંક મકાન પણ છે. તેમ છતાં સુરક્ષા બાબત, લોકોની સુરક્ષા, પ્રાણીઓની સુરક્ષા કે અહીંયા આગળથી ક્રોસ થતાં કોઈનો હાથ લાગી જાય વીજ વાયરને અડે કે આ ઇલેક્ટ્રિક પોલને અડે તો એ નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે. તેમ છતાં તંત્રની હજી પણ આંખ ઉગડતી નથી અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ લોકોને જો લાઇટ બિલ ભરવામાં મોડું થાય તો એ લોકોને દંડ ફટકારવામાં આગળ રહે છે, પણ લોકોની જાનમાલની સુરક્ષા માટે તેઓનું ધ્યાન નથી. એ બાબત અહીંયા ઉજાગર કરવા માટે આજે અમારા ન્યૂઝ ચેનલની ટીમ અત્રે આવીને આ સમગ્ર અહેવાલ રજૂ કર્યો છે. હું સચિન સપકાલ સાથે મુકેશ પાંડે, જુલમકી આવાજ ન્યૂઝ ચેનલ, વડોદરાથી.